જો ગાય ને ઘૂઘરી નાખી ને તો અહિયાં ખાય છે. ગાય માં તો અહિયાં આવી ગયા પણ આમ નાખી છે. કારણ કે એટલી બધી ગાય હતી ને તો વિડીયો ઉતારવાની મને બીક લાગી ગઈ. બધી ગાયો બાંધવા માંડી પછી અંદર આવીને મેં વિડીયો ઉતાર્યો. ઘૂઘરી ને રોટલા ને એવું નાખ્યું. આજો મેં ફિરકી એટલી મારી માટે ક્રિશ લઈ આવ્યો છે. આ મારી ફિરકી છે. તો વિડીયોમાં આગળ સુધી રહેજો તમે. હું પતંગ ચગાવું એ તો ફાઇનલી મિત્રો બધા જો ટેરેસ ઉપર ધબધબાટી બોલાવે છે ને હું ક્યારને જશું ને મનાવું છું કે તમારી સાથે અગાસી ઉપર તો આવો. આજે તો આવો ઉત્તરાયણ છે પણ હવે એને હું મનાવું છું ને આવતા નથી. હવે આપણે એને પાછું એક છેલ્લી વાર કહી દેવાનું છે. હાલે તડકો લાગે મારે નથી. અરે નો તડકો, આખી દુનિયા અગાસી ઉપર છે. તો ગાઈસ કેવું કરે છે જો તો આ તો આવું જ પડશે. હાલો હાલો નહી તું મને નથી પણ મારે જોવું તમને આવડે જ પતંગ ચગાવતા કે નહીં. મને નથી આવડતું. હાલો નહી બહુ નજીક જાય તો એ ઝાપટ માર લે એટલે આપણે એને કહેવું કહ્યું કઈ રીતે જો. તો આને કઈક સમજાવો કે આવે જો. જો એને હાથમાં વાયર લીધું મારે ભાગવું પડ્યું. જો આડી જાય ને તો છે ને ચમકારા બોલી જાય. હવે કોડ વાયર હાથમાં લઈ લીધો. હવે જોઈએ હું તો એકલી નીકળી જાઉં છું ગાઈસ. એને આવું હશે તો આવશે બરાબર ને. કારણ કે ક્રિશના બે ત્રણ ફોન આવી ગયા. મમ્મી આવ્યું ને મમ્મી આવ્યું ને. તો આપણે જોઈએ ક્રિશ કેટલા ધુબાકા મારે છે. કેટલા દિવસથી ફિરકી પતંગ કરતો હતો. આજે તો આખા ઘરમાં પતંગો જો આમ રખડે છે. અહીંયા ખુરશી મૂકીને આ માળિયા ભૈરા જ પતંગને ઉતારી ઉતારીને અહીંયા ઘા કરી કરીને ક્રિશ જોવાઈ ગયો જ. ફાઇનલી આપણે આવી ગયા છીએ રાજાભાઈના ઘરે. અને એને કંઈક નવું મકાનનું કામ ચાલુ છે. અને એની નીચેનું તમને ગાઈસ મકાનને બનાવી દઉં કે બહુ મસ્ત પ્લાનથી મકાન બનાવે છે. અને ઓછી જગ્યામાં અને બહુ સરસ પ્લાન બેસાડ્યો છે. ફાઇનલી પાછા આપણે 3 વાગી ગયા છે અને અગાસી ઉપર ચડ્યા છીએ. પણ ગાઈસ આજ કેવું થયું, 2-3 વિડીયો મેં અપલોડ કર્યા ને તો કોપીરાઇટ આવી ગયું એટલે મને આમ પછી એમ થયું આજે બ્લોગ જ નથી ઉતાર. કારણ કે બધી આજુબાજુ અને ટેરેસ ઉપર છે ને ટેપ તો ચાલુ જ હોય, અલગ અલગ સોંગ આવતા હોય તો બધામાં કોપીરાઇટ આવી ગયું. ક્રિશ ને જો સામી ને અગાસી ઉપર છે. તમને ક્રિશનું ને એનું બતાવી દઉં. જો આ સામે છે ને ક્રિશ છે. સામે અગાસી ઉપર ક્રિશ ને એ લોકો ચગાવે છે.
ટોપી વાળો ક્રિસ છે, જો ખેંચે છે ગીવું વયું ગયું લાગે છે. હા પણ પછી કઈ થોડી આપણી જગ્યા જ કરે, ક્યારેક જાય આપણે તો એવું છે. અને તડકો બહુ જ છે એટલે કદાચ અત્યારે તો આપણે ચગાવાય નહીં, બહુ તડકો છે. આમ પવન નથી, તડકો કેટલો. તો જો એ લોકો બધું પતંગ ચગી ગઈ મારી. તો સરસ મજાની બધા પતંગ ચગાવે છે, પણ પવનય સારો છે તો તડકો બહુ છે, તડકાના હિસાબે નથી કોઈ. તો ગાય 4:30 વાગી ગયા છે ને કોઈ કાળો કાગડો અગાસી ઉપર કોઈ બહુ ઓછા દેખાય છે, કોઈને ઉત્તરાયણમાં રસ જ નથી. અને હું આમ ઉતાવળી થઈને ટેરેસ ઉપર ચણવા આવતી હતી, ત્યાં જોયું તો મેં ઓહો અહીંયા તો કોઈ છે તો નહીં, તો પાછી અહીંયા જ મેં સ્ટોપ કરી દીધું, કારણ કે અમારી અગાસી ખાલી છે. જો ક્રિષ્ણ એ લોકો બીજી અગાસીમાં આમ છે ક્યાંક દૂર, અને લેડીઝ તો કોઈ કોઈ અગાસીમાં લેડીઝ તો દેખાતી જ નથી, કારણ કે કોઈ બૈરાઓ નહીં, ટાઈમ નથી. તો 4:45 થઈ ગયા છે, થોડુંક કદાચ તડકો તો તોય ગજબનો છે. જસુ નીચે જ છે પણ એ કે મને કંટાળો આવે છે. તો વાગી ગયા છે 5:30, 6 વાગી ગયા છે. તો ગાઈસ પતંગ ચગાવું છું, પવન નથી અને આવડતી નથી ને તોય આમામાં ઉડાડું છું. આ ઉડતી નથી, આપણી પતંગ ચગતી નથી અને ચડે છે તો પાછી ઓલી થઈ જાય છે. તો આમ કઈક બધા કરે ને આમ હોય કરવાનું કે આમ એવું આવડતું નથી, પણ તોય આપણે કરીએ. મને શું ખબર, આપડે પૂછડું બાંધી, પૂછડું બાંધી આ માલ. નિત્યા જો, નિત્યા લાડવો લઈને બેસી ગઈ છે, એકલા એકલા ન ખવાય. નિત્યા એકલા એકલા ન